ધ હિમાલય હોટેલિયર એન્ડ હોસ્પિટલિટી કંપની દ્વારા હોલીડે મેમ્બરશીપ પ્રોવાઈડ કરવામાં ઓફર આપીને વિશ્વાસઘાત અને છેતરપિંડી કરનાર આરોપીઓને વેસુ ખાતેનું કોલ સેન્ટર સાયબર સેલે ઝડપી પાડ્યું છે હિમાલય હોટેલિયર એન્ડ હોસ્પિટાલિટી પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં મેમ્બરશીપ માટે હોટલ અમારે ન્યુ મગદલા રોડ ડુમ્મસ રોડ સુરત ખાતે બોલાવી તે સ્કીમ સમજાવી ઋત્વિક રામાણીએ મેમ્બરશીપ લેવાથી વર્ષ માટે સભ્ય બનાવવા માટે જેમાં હોટેલમાં જેમાં સિત્તેર દિવસનું રાત્રિનું રોકાણ ફાઇવ સ્ટાર હોટલમાં તથા દસ વર્ષ સુધી ફરવા માટે જઈએ ત્યાં રહેવાની જમવાની વ્યવસ્થા પિકઅપ અને ડ્રોપની સુવિધા આપવાની આવશે તેમજ સાઇટ સીન સુવિધા મળતી હોવાની લોભામણી લાલચ વાતો કરવામાં આવી હતી મેમ્બરશીપ લેવા જણાવી મનીષ સિંઘે ફરિયાદ એચડીએફસી બેંકના ક્રેડિટ કાર્ડ નંબર એકસો ઓગણચાલીસ સત્તરસો બાર સત્યાસી ત્રાણું છત્રીસની વેલિડિટી ચેક કરવાના બાણે ફરિયાદની જાણ બહાર ફરિયાદના મોબાઈલ ફોનમાંથી ઓટીપી મેળવી લઈ રૂપિયા એક લાખ અઠ્યાસી હજાર પાંચસો તથા એક્યાસી હજાર પાંચસોના બે ટ્રાન્ઝેક્શન કરી કુલ રૂપિયા બે લાખ દસ હજારની ડેબિટ કરીને ફરિયાદીને રિફંડ કરવાનું જણાવેલું તેમ છતાં વિમલભાઈ પ્રજાપતિ તેમજ કંપનીના ડાયરેક્ટર પાર્થ રાઠોડ અને સંકેત પ્રજાપતિને રૂપિયા બે લાખ દસ હજારનું રિફંડ ન આપી ફરિયાદ સાથે છેતરપિંડી કરી હોવાની ફરિયાદ દાખલ કરવામાં આવી છે સાયબર સેલના એસીપી યુવરાજસિંહ ગોહિલે જણાવ્યું કે ટેકનિકલ સર્વન્સના આધારે તપાસ હાથ ધરી ગુનામાં સંડોવાયેલા આરોપી સંકેત પ્રજાપતિ જીતેન્દ્રભાઈ ચમનભાઈ રાઠોડ વિમલભાઈ ઈશ્વરભાઈ કોદરભાઈ પ્રજાપતિ અને જનારભાઈ વિજેન્દ્રભાઈ સમાણી સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે સેન્ટરમાંથી કબજી કરેલા મુદ્દામાલ કોમ્પ્યુટર નંગ ત્રણ પીઓએસ મશીન નંગ પાંચ લેપટોપ નંગ એક મોબાઈલ નંગ બાર અને ચેકબુક નંગ આઠ કબજે કરવામાં આવી છે